અસ્સલામુ અલૈકુમ બાળકો, ધોરણ એક માં હવે આપણે સ્વધ્ય પોથીનો પેજ નંબર આવ્યા છે 65 ઉપર. આપણે જે આગળ જોયું ને એ જ રીતે કે છ દશક, સાત દશક, આઠ દશક, હવે આપણે આવીશું 9 દશક. તો કેવી રીતે કરીએ છીએ 9 દશકને પછી આપણે 91નું? તો કે જો, એક જૂથ એવા જેવા એક જૂથમાં 10 છે, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, અને છૂટો 91, એટલે કે 90 અને 1, 90 વત્તા 1, 91, અથવા તો 9 દશક અને 1 એકમ. એવી જ રીતે 9 દશક અને 2 છૂટા, એટલે કે 9 દશક અને 2 એકમ, એટલે કે 90 વત્તા 2, 92. પછી એ જ રીતે 90 વત્તા 3, 93, 9 દશક 3 એકમ, 90 વત્તા 4, 94, 90 વત્તા 5, 95, 90 વત્તા 6, 96, 90 વત્તા 7, 97. પછી છે 90 વત્તા 8, 98, 90 વત્તા 9, 99, અને 9 પછી 1 ઉમેરાઈ જાય એટલે એ બી દશક થઈ જાય. તો 9 દશક અને 1 દશક, એટલે કે 10 દશક, અથવા તો 90 વત્તા 10, 100 થાય. એવું છે કે તમે 90માં 1 ઉમેરો તો 91 બરાબર, 90માં 2 ઉમેરે તો 92, 90માં 3 ઉમેરો તો 93, 90માં 4 ઉમેરો તો 94, 90માં 5 ઉમેરો તો 95, 90માં 6 ઉમેરો તો 96, 90માં 7 ઉમેરો તો 97, 90માં 8 ઉમેરો તો 98, 90માં 9 ઉમેરો તો 99, અને 90માં 10 ઉમેરો તો 100. એ જ રીતે આપણે 90 એકડની લાઈન લખવાની, કે 90 એકડ 91, 90 વગર 92, 90 તગડ 93, 90 ચોગડ 94, 90 પાછળ 95, 90 વગર 96, 90 સાતળ 97, 90 આઠળ 98, 2 નવડા 99, અને 1 કડીને 2 મીંડે 100 થાય. પછી આ તમારે લખવાનું છે. પછી એની નીચે પણ આવું જોઈ જોઈને લખવાનું છે કે 90 વત્તા 1 એટલે 91, જે મેં તમને આગળ બી સમજાવ્યું હતું. 90 વત્તા 2, 92, 90 વત્તા 3, 93, 90 વત્તા 4, 94, 90 વત્તા 5, 95, 90 વત્તા 6, 96, 90 વત્તા 7, 97, 90 વત્તા 8, 98, 90 વત્તા 9, 2 નવડા 99, અને 90 વત્તા 10, 100. જોઈ જોઈને તમારા બાજુમાં લખવાનું છે. પછી તમારે 9 દશક અને 2 એકમ કેટલા કહેવાય? 92. 9 દશક 3 એકમ, 93. એવું જોઈ જોઈને બાજુમાં જ લખવાનું છે. 9 દશક 6 એકમ, 96. 9 દશક 7 એકમ, 97. 9 દશક 9 એકમ, 99. અહીંયા તમારે અલગ અલગ આપેલું છે અને તમને જે આપેલું છે એ જ રીતે લખવાનું છે. પછી તમારે અહીંયા જોડકા જોડવાના છે કે 9 દશકમાં છે અને 5 એકમમાં છે તો કયો અંક બને? તો કે 95. 10 દશક એટલે કે 100. 9 દશક અને 8 એકમ એટલે 98. 9 દશક અને 4 એકમ એટલે 94. હવે તમારે આ બાજુ જુઓ, 91 કેમ લખાય છૂટા પાડી? તો કે 90 વત્તા 1, 91. 92 કેમ લખાય? તા કે 90 વત્તા 2. 93 કેમ લખાય? તા કે 90 વત્તા 3. અને સોરી, 100 છે, 91 પછી 92 પછી 100 છે, તો 90માં 10 ઉમેરીએ તો 100. અને 96 તા કે 90 વત્તા 6, 96, ગમે તે અંક આપ્યો હોય આપણે સમજવાનું. હવે આ તમને 90 એકડનો ઘડિયો જ લખવાનો છે, મતલબ અંક લાઈન લખવાની છે. 90 એકડ 91, પછી તમને ના આપ્યા હોય તો શું આવે? 99, 90 વગર 92, 93 આપ્યા હોય તો 94, પછી 94 પછી 95, 96 આપેલા છે, 97, 98, 99, અને છેલ્લે 100 આપ્યા છે. તો એક લાઈન હોય એ જ રીતે તમારે નીચે પણ બીજી 2 લાઈનમાં પણ ખૂટતા અંક પૂરા કરવાના છે. પછી કહે છે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. ચાલો, તો 93, 97 અને 99માં મોટું કોણ? તા કે 99. 96, 95 અને 98માં મોટું કોણ? તા કે 98. 92, 91 અને 100માં મોટું કોણ? તા કે 100. 93, 94 અને 95માં મોટું કોણ? તા કે 95. સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. 92, 91, 99 નાના કોણ? 91. 94, 95, 96 નાના કોણ? 94. પછી 93, 100 અને 98 નાના કોણ? 93. 97, 92, 93 નાના કોણ? તા કે 92. તરત પછીની સંખ્યા, 99 પછી 100, 91 પછી 92, 93 પછી તો કે 94, 96 પછી તા કે 97, 98 પછી તા કે 99. પહેલાંની સંખ્યા લખો. 95ની આગળ શું આવે? 94. 97ની આગળ શું આવે? 96. 98ની આગળ શું આવે? 97. 100ની આગળ શું આવે? તા કે 2, 99, 99. 92ની આગળ શું આવે? તા કે 91. પછી કે વચ્ચેની સંખ્યા લખો. 93, 94, 95, 96, 97, 98, 94, 95, 96, 97, 98, 99.
પછીની સંખ્યા લખો ને એટલે તમારી વચ્ચેની સંખ્યા જાય જાય. હવે તમને પ્રશ્ન નંબર 10 માં એવું કહે છે કે 51 થી 60 માં જે આવતું હોય ને એ જ રંગ પૂરવાનો. ધારો કે પાછળ એકડ હોય તો પછી પાછળની લાઈન આવે, પાછળ બગડ 52. તો જો જ્યાં ખરવાડ્યું છે ને ત્યાં તમારો જે મનગમતો રંગ પૂરવાનો છે. 52 આવે, 41 ના આવે, પણ પાછળ જોગડ 54 આવે, 56 આવે, પાછળ નંબર 59 આવે અને પાછળ દગડ 53 આવે. કેમ કે પાછળની લાઈન છે. હવે 6 એકડથી 70ની વચ્ચે આવતી સંખ્યાઓ લખો. તો 6 એકડથી જો 62 આવે, 67 આવે, 64 આવે, 69 આવે અને 65 આવે, બરાબર. તો આ રીતે તમારે જે છે ત્યાં તમારે કલર પૂરવાનો છે. 71 થી 80ની વચ્ચે આવતી સંખ્યાવાળા ચિત્રમાં રંગ પૂરો. જો 7 એકડની લાઈનમાં જોવાનું. 72, 79, 79, 75, 73 અને 77 એ જ લાઈનમાં આવે, બરાબર. તો આ રીતે સદ્યપોથીમાં પેજ નંબર 65 થી જે 68 મેં તમને સમજાવ્યું એ જ તમારું લેસન છે બાળકો આજના માટે. આટલું જ. અલ્લાહ હાફિઝ.